રાજ્યમાં ઠંડીનો વધ્યો પ્રકોપ. 9.2 ડિગ્રી તાપમાન સાથે ડીસા ઠંડુગાર. દલિયામાં 9.8 ડિગ્રી તાપમાન. આજે 412 જગ્યાઓ માટે 4 લાખથી વધુ ઉમેદવારો આપશે જીપીએસસીની પરીક્ષા. પેપર લીક કેસના 2 આરોપી પણ આપશે પેપર. વલસાડના પીપરોણી ગામે શાળાએ જવા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલ લઈને તંત્રએ આપ્યા તપાસના આદેશ. ઝી 24 કલાકના અહેવાલ બાદ જાગ્યું તંત્ર. રાફેલ મામલે કોંગ્રેસના આરોપો સામે ભાજપ આક્રમક. 17 ડિસેમ્બર દેશના 70 સ્થળો પર કરશે પત્રકાર પરિષદ. સીએમ રૂપાણી જયપુરમાં કરશે પત્રકાર પરિષદ. અરવલ્લીના બાયડના ધારાસભ્ય ધવલસિંહની વધુ એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ. કોન્ટ્રાક્ટર હસમુખ પટેલ સાથે પૈસાની લીધીનો વાતચીત. રાજકોટમાં પ્રમુખ સ્વામીજીના જન્મજયંતિ મહોત્સવનું સમાપન. હજારો હરિભક્તો ઉમટ્યા. રોશનીથી ઝગમગી ઉઠ્યું સ્વામિનારાયણ નગર. છત્તીસગઢના નવા મુખ્યમંત્રીના નામની આજે થઈ શકે છે જાહેરાત. રાયપુરમાં થશે વિધાયક દળની બેઠક. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જરાક શરૂઆત કરી જામનગરથી. જામનગરના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સર્જાઈ છે. મધરાત્રે વાસણના ગોડાઉનમાં આ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર ફાઈટરની 2 ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. આગના પગલે ગોડાઉનમાં મોટા નુકસાનની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. ગોડાઉનમાં મધરાત્રે આ આગની ઘટના. વાસણનું આ ગોડાઉન છે જેમાં આગ લાગવાની ઘટના સર્જાઈ છે. ત્યારબાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યું અને આગ પર મેળવવાના સતત પ્રયત્નો ચાલુ હતા. મુસ્તાક દલ વર્ષે જોડાય છે. મુસ્તાક, આગ પર કાબૂ મેળવી શકાયો છે અત્યાર સુધી? હજી જેને ચોક્કસ આપને જણાવી દઉં તો સમગ્ર ઘટનાને લઈને જે જામનગરના સેન્ટ્રલ બેંક રોડ નજીક વિસ્તાર છે ત્યાં જે પિત્તળ અને અન્ય વાસણોનો ગોડાઉન હોય છે તેમાં મોડી રાત્રિના 12:30 વાગ્યા આસપાસ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અને આગનું કારણ પણ જાણી લેવામાં આવ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ થઈ હતી, જેના કારણે ભીષણ આગ લાગતા ધુવાણાના ગોટે ગોટા નીકળ્યા હતા. જોકે આ જે જગ્યા છે ત્યાં ફાયર ફાઈટરની ટીમો તાત્કાલિક પહોંચી હતી અને સાંકડી જગ્યા હોવાના કારણે ફાયરની ટીમને ખૂબ જ જહેમત ઉઠાવી પડી હતી. પરંતુ 3 ફાયર ફાઈટરની મદદથી રાત્રિના 2:30-3 વાગ્યાની આસપાસ આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ આગમાં સમગ્ર ઘટના બાદ લાખોનું નુકસાન થયાનું હાલ પ્રાથમિક અંદાજ ડાયરામાં રૂપિયાનો વરસાદ તો આપે જોયો હશે, પરંતુ ડોલરનો વરસાદ થાય તો? જી હા, નવસારીમાં ડાયરામાં પ્રથમ વખત ડોલરનો વરસાદ થયો છે. ગણદેવીના બાટલા ગામે જે ડાયરો થયો હતો જેમાં ધારાસભ્ય નરેશ પટેલે ડાયરામાં ડોલર અને રૂપિયાનો વરસાદ જોવા આવી રહ્યો છે. આ વિસ્તારમાં એનઆરઆઈ વધુ હોવાથી ડોલરનો અહીંયા વરસાદ જોવા મળ્યો છે. ડાયરામ પ્રથમવાર ડોલરનો વરસાદ થયો. એમ્બ્યુલન્સ અને અનાથ બાળકોના ભણતર માટે લાભાર્થે ગીતા રબારીનો જે ડાયરો હતો એ ડાયરામાં ડોલર રૂપિયાની સાથે સાથે ડોલર પણ એક ઉમદા કાર્ય માટે આ ડાયરાનું આયોજન અને ત્યારબાદ રૂપિયાની સાથે સાથે ડોલરનો પણ વરસાદ જોવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં મોટાભાગે એનઆરઆઈ લોકો રહે છે અને વિશેષ આ સેવા માટે લોકો આવ્યા હતા. અનાથ બાળકો માટે આ ડાયરાનું આયોજન કરાયું હતું તેમને લાભાર્થે અને ત્યારબાદ ડોલરનો આ વરસાદ. સ્નેહલ અમારી સાથે જોડાય. સ્નેહલ, રૂપિયાનો વરસાદ તો સાંભળ્યો છે, પરંતુ ડોલર તો પહેલી વાર કદાચ સાંભળ્યો છે. સ્નેહલ જી, જોનો ચોક્કસ થી વાત કરવાની આવે. હાલ યુવાઓમાં પણ ડાયરાનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં સતત આ મહિનાની અંદર ઘણા ડાયરાઓ યોજાયા હતા, જેમાં કીર્તિદાન ગઢવીના ડાયરાઓ જે યોજાયો હતો પરમ દિવસે, એની અંદર પણ રૂપિયાનો વરસાદ થયો હતો. ત્યારે ગઈકાલે રાત્રે જ ગીતા રબારીનો એક ડાયરો યોજાયો હતો બિલ્લીમોરાના ભાટલા ગામે.
જે આગળ એમ્બ્યુલન્સ અને અનાથ બાળકોના લાભાર્થ ભણતરના લાભાર્થે આ ડાયરો યોજવામાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ દ્વારા ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો. જોકે આ એનઆરઆઈની વસ્તી આ વિસ્તારમાં વધુ હોવાથી આ ડોલરનો વરસાદ થયો છે, જે લગભગ જોવા જઈએ તો પ્રથમ ઘટના કદાચ હોય કે જેમાં ડાયરાની અંદર ડોલરનો વરસાદ જોવા મળ્યો હતો. કોઈ ઉમદા પ્રયાસ માટે આ ડાયરો યોજાયો હતો? હજી ચોક્કસ જે ડાયરો છે એ એક સેવાકીય એમ્બ્યુલન્સ માટે તેમજ જે અનાથ બાળકો છે તેના ભણતર માટે ભણતરના લાભાર્થે આ ડાયરો યોજવામાં આવ્યો હતો. બિલકુલ બિલકુલ આભાર સ્નેહલ. તો આખરે આપ જોઈ શકો છો વરસાદનો રૂપિયાનો તો વરસાદ વરસતો જ હોય છે ડાયરામાં, પરંતુ ડોલર આજે ગણદેવી અને નવસારીનો જે પટ્ટો છે આ વિસ્તારમાં, ખાસ કરીને આ જ વિસ્તારમાં અનેક એનઆરઆઈ લોકો રહે છે અને તેઓ આ ડાયરામાંથી ખાસ આવ્યા હતા. એક ઉમદા પ્રયાસ પણ આ ડાયરામાં કરવામાં આવેલો છે. વાત થીચવી નાખતી ઠંડીની, તો રાજ્યમાં બરાબરથી કડકડતી ઠંડી પડી રહી છે. અત્યારથી જ 6 વાગ્યા બાદ જે ઠંડીનો પ્રકોપ છે થોડોક હળવો થઈ રહ્યો છે, પરંતુ જે ઠંડી વધી રહી છે, સતત ઠંડી પડી રહી છે. આપ જુઓ કે 9.2 ડિગ્રી તાપમાન સાથે ડીસા સૌથી ઠંડુ રહ્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 9.8, ગાંધીનગરમાં 11.4, અમદાવાદમાં 11.2 અને અન્ય શહેરોમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હજુ પણ ઠંડી વધવાની શક્યતાઓ છે. ઉત્તર ભારતના ખાસ કરીને પહાડી વિસ્તારોમાં જે બરફ વર્ષા થઈ છે, હિમવર્ષા થઈ છે, જેના કારણે સીધી અસર ગુજરાત પર જોવામાં આવી રહી છે. વહેલી સવારથી જ કડકડતી ઠંડી, લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વડોદરામાં 12.8, કંડલામાં 14.5, ગાંધીનગરમાં 11.4 ઠંડીનો ચમકારો. બરાબરના લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. આગળ વધીએ. આજે રાજ્યમાં નાયબ મામલતદાર અને ડીવાયએસઓની કુલ 412 જગ્યાઓ માટે પરીક્ષા થવાની છે. આ માટે અંદાજે 4 લાખ જેટલા ઉમેદવારે ઉમેદવારી પણ નોંધાવી છે. ત્યારે રાજ્યના 32 જિલ્લાના 1452 કેન્દ્રો પર ત્યાં પરીક્ષાનું આયોજન કરાયું છે. સાથે જ પરીક્ષા આપનાર ઉમેદવારોને કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો ન લઈ જવા આદેશ કરાયો છે. જો કોઈ ઉમેદવાર મોબાઈલ કે અન્ય ઉપકરણ સાથે પકડાશે તો ઉમેદવારને આજીવન પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવશે. તો આજે ખૂબ જ મહત્વપૂર્ણ જીપીએસસીની પરીક્ષા, નાયબ મામલતદાર ડીવાયએસઓ માટે આ પરીક્ષા છે. જો કોઈ ઇલેક્ટ્રોનિક મતલબ કે મોબાઈલ કે અન્ય સાધનો સાથે પકડાશે તો આજીવન પરીક્ષા પર તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અતુલ અમારી સાથે જોડાયા છે. અતુલ, આજે મહત્વપૂર્ણ છે જીપીએસસીની પરીક્ષા, પરંતુ એ અગાઉ આપણે જે પરીક્ષામાં પેપરકાંડની ઘટનાઓ સામે આવી ત્યારબાદ આ વખતે 4 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે, શું તૈયારીઓ કરવામાં આવેલી છે? જી જનક, આપણે જણાવી દઉં કે જે રીતે એલઆરડી કાંડ સર્જાયો ત્યારબાદ કહી શકાય કે રાજ્ય માટે સૌથી મોટી પરીક્ષા એટલે જીપીએસસીની આ પરીક્ષા છે, જેમાં નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3ની પરીક્ષાનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન રાજ્યના 32 જિલ્લાઓમાં 1452 પેટા કેન્દ્રો છે તેના ઉપર 412 જગ્યાઓ માટે પરીક્ષાર્થીઓ બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી પરીક્ષા આપશે. તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષા કેન્દ્રો ઉપર બપોરે 2:30 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે. ત્યારે કહી શકાય કે રાજ્ય માટે ફરીથી એકવાર સૌથી મોટી પરીક્ષા જે પેપરકાંડ બાદ થવા જઈ રહી છે. જનક, એક સમસ્યા એ પણ રહેશે ને કે લાસ્ટ પરીક્ષામાં જે પેપર ફૂટ્યું હતું, લોકો પેપર આપવા જઈ રહ્યા હતા ત્યારે જ પેપર ફૂટી ગયું હતું. આ વખતે પણ એક મોટો ચેલેન્જ છે કે પેપર ન ફૂટે. જનક, જે રીતે જીપીએસસીની પરીક્ષા થાય છે તે ખૂબ જ ગોપનીયતા આમાં રાખવામાં આવતી હોય છે, એટલે પેપરકાંડની જે ઘટના આવી છે એના કરતા જીપીએસસીની પરીક્ષામાં આવી ઘટના સર્જાય તેવી શંકાઓ પણ હોતી નથી. એટલે જીપીએસસીની આ પરીક્ષા છે એટલે નાની મોટી ખામીઓ
આમાં સામાન્ય રીતે રહેતી પણ નથી, એટલે આ પરીક્ષાની અંદર કોઈ એવી ઘટના ન સર્જાય તેવી ખાસ તકેદારી પણ રાખવામાં આવતી હોય છે, એટલે પરીક્ષાર્થીઓને ખાસ કોઈ પ્રકારની ચિંતા રાખવાની જરૂર બીપીએસસીની પરીક્ષાઓમાં રહેતી નથી. જણાવ બિલકુલ બિલકુલ આભાર અતુલ. તો આખરે આજે 32 જિલ્લામાં 84થી વધુ કેન્દ્રો પર 4 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. પેપર લીક કેસના 2 આરોપીઓને કામચલાઉ જામીન આપવામાં આવેલા છે. જીપીએસસીની પરીક્ષા આપવા માટે આ કામચલાઉ જામીન આપવામાં આવેલા છે. ઉત્તમસિંહ ભાટી, રાજેન્દ્ર વાઘેલાને જામીન આપવામાં આવેલા છે. પરીક્ષા હોવાથી આ જામીન અપાયા છે. બંને પરીક્ષાર્થીઓના કેન્દ્રો બનાસકાંઠામાં છે. ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતમાં આવ્યા છે. ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય ખાતે આજે સવારે 11 વાગ્યાથી બેઠકનું આયોજન છે. એક દિવસે બૃહદ બેઠક થવાની છે. 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને વિવિધ મુદ્દાઓ સાથે સંગઠન સાથે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં એક પેટા ચૂંટણી છે જસદણની, તે લઈને પણ ચર્ચાઓ કરવામાં આવશે. અને ખાસ 3 રાજ્યોમાં, ખાસ કરીને હિન્દી ભાષી રાજ્યમાં જે પરાજય થયું છે, ત્યારબાદ ફરીથી કાર્યકરોને લોકસભા ચૂંટણીમાં લાગી જવા માટે હાકલ પણ કરવામાં આવશે. મહત્વપૂર્ણ જે જસદણની પેટા ચૂંટણી છે તેના પર પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્ય સરકાર શિક્ષણ માટે કરોડો રૂપિયા તો ખર્ચે છે, પરંતુ અંતરિયાળ વિસ્તારમાં કંઈક અલગ જ પરિસ્થિતિ છે. વલસાડના કપરાણાના પીપરોળીમાં ભણવું હોય તો મારવા પડે છે હલેસા. જોઈએ ખાસ અહેવાલ. દ્રશ્યો જોઈને તમને ખુદને સવાલ થશે કે શું આ 21મી સદી અને એ પણ ગુજરાતની તસવીર હોઈ શકે. વાત છે કપરાડાના પીપરોણી ગામના વિદ્યાર્થીઓની. અહીંના બાળકો સ્કૂલ બેગ લઈ શાળાએ જવા માટે રીતસર પોતાની જિંદગી દાવ પર મૂકી દે છે. અહીંના વિદ્યાર્થીઓ વર્ષમાં 7 મહિના હોડી ચલાવીને શાળાએ જાય છે. સીધો અર્થ એ થયો કે જો અહીં તમારે શિક્ષણ લેવું છે તો હલેસા મારતા શીખવું જરૂરી છે. હા, કેમ કે હોડી પણ ખુદ વિદ્યાર્થીઓ જ ચલાવીને સામે કાંઠે પહોંચે છે. પીપરોની બ્રાહ્મણ ફળિયા સ્કૂલમાં ભણું છું અને મને પાણીમાં આવવા જવાનું તકલીફ થાય છે. મારા જેવા 40 થી 45 વિદ્યાર્થીઓ આવે છે. 40 બાળકો બોટમાં આવે છે અને એમાંના 15 બાળકો ધોરણ 1માં ભણે છે. અને આવા બાળકો ખૂબ જ પોતાની નાવ સાથે હલેસા મારીને આવે છે. કપરાડાના પીપરોણીમાં મધુબન ડેમની પેલે પાર રહેતા 50 વિદ્યાર્થીઓની વિડંબણા એ છે કે તેમની પાસેથી મત તો લેવા રાજકારણીઓ પહોંચી જાય છે, મત મેળવી જનપ્રતિનિધિ પણ બની જાય છે, પણ પછી જે પાયાની સમસ્યા છે અથવા તો જે સમસ્યાનું નિવારણ સૌથી પહેલા જરૂરી છે તેના પ્રત્યે જ ધ્યાન નથી અપાતું. અને સવાલ માત્ર 5 કિલોમીટરના રસ્તાનો જ છે. જો 5 કિલોમીટરનો રસ્તો બની જાય તો આ વિદ્યાર્થીઓને વિદ્યા મેળવવા જીવનું જોખમ ન ઉઠાવવું પડે. ત્યારે સમગ્ર અહેવાલ દર્શાવ્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. પીપરોણી ગામની વાત ધ્યાનમાં આવી છે અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જરૂરી તપાસ કરીને રિપોર્ટ કરવાનો કહ્યો છે. બાળકોને સલામતીને અન્ય તમામ પગલાં લેવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશનની જોગવાઈ પ્રમાણે કંઈ મળવાપાત્ર હોય તો એ પણ નિયમસરની કાર્યવાહી બધી કરવામાં આવશે. હું પોતે પણ ધારાસભ્ય તરીકે રજૂઆત કરું છું કે ભાઈ એ રસ્તો વહેલી તકે બની જાય, યા તો ટ્રાન્સપોર્ટ જે સિસ્ટમ છે સરકારની છે એ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને એ બોટની વ્યવસ્થા કરી આપે અને એ ટ્રાન્સપોર્ટ દ્વારા જઈ શકે, પણ ત્યાં સુધી રસ્તાનું કામ શરૂ થવું જોઈએ એવી અમારી લાગણી છે. કોઈ પણ સમસ્યાનો અહેવાલ દર્શાવાયા બાદ તંત્ર તપાસના આદેશ આપે અને કાર્યવાહી પણ કરે છે, પરંતુ તપાસના આદેશથી બાળકોની સમસ્યા દૂર થશે કે નહીં તે જોવું રહ્યું. જય પટેલ, ઝી મીડિયા. પંચમહાલના કાલોલમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે. ગામથી દૂર શાળાએ જવા માટે વિદ્યાર્થીઓ સીએનજી રિક્ષાનો તો ઉપયોગ કરે છે, પરંતુ જાણે કે મોત સાથે બાત ભીડતા હોય તે રીતે વિદ્યાર્થીઓ રિક્ષા પર ગેટાની જેમ લટકીને મુસાફરી કરી રહ્યા હોય તે વિડીયો હાલમાં સામે આવ્યો છે. વિડીયો જોઈ તંત્ર આંખ ખોલે તો વધારે સારું. આ મોતની રિક્ષા પણ સાબિત થઈ શકે છે જો કોઈ
નીચે પડી જાય તો મોત જ આવી શકે. તાત્કાલિક પોલીસે આ પ્રકારની રિક્ષાઓને ડિટેન કરવી જોઈએ. સુરેન્દ્રનગરમાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે. ગેરકાયદેસર ડમ્પરમાં બેસીને લોકો મુસાફરી કરતા હોવાનો પણ વિડીયો વાયરલ થયો છે. નિયમોનું ઉલ્લંઘન કરીને હાઈવે પર ઓવરલોડ માલ ભરી ડમ્પર ચાલકો મુસાફરોને ડમ્પર ઉપર બેસાડી જોખમી સવારી કરતા હોય છે. ત્યારે આ વિડીયો જોઈને સવાલ એ થાય કે મોટો અકસ્માત થાય તો આખરે જવાબદાર કોણ? અમદાવાદના રાયખડમાં જુગારધામ પર દરોડા પડાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આ દરોડા પડ્યા છે. 45 થી વધુ જુગારીઓની ધરપકડ પણ કરાઈ છે, જેમાં બાઇક, રોકડ, કાર સહિત મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ગુનો પણ નોંધાયો છે. મૌલિક અમારી સાથે જોડાય. મૌલિક, 45 થી વધુ જુગારીઓની ધરપકડ કરાઈ છે, શું વિગતો? અચાનક મોડી રાત્રે જયારે ડીજી વિજિલન્સની ટીમને બાતમી મળી હતી અને ચોક્કસ બાતમી હકીકતના આધારે રેડ કરતા રાયખડ વિસ્તારમાં જે જુગારીઓ છે તે એક જગ્યાએ ભેગા થઈ અને જુગાર રમતા હતા. લાખો રૂપિયાનો જે મુદ્દામાલ કહી શકાય તે પણ જુગાર ધામ પરથી મળી આવ્યો છે અને તેને કબજે કરી 85 થી વધુ જે જુગારીઓ છે તેને અત્યારે હાલ ઝડપી પાડવામાં આવ્યા છે. વધુમાં એવી વિગત જાણવા મળી રહી છે કે આ જુગારીઓ છેલ્લા ઘણા સમયથી અહીંયા જ બેસી અને જુગાર રમતા હતા અને તે બાબતે અગાઉ જે પોલીસે રેડ કરી હતી ત્યારે નીલ રેડ પણ મળી આવી હતી. પરંતુ મહત્વનો સવાલ એ થાય છે કે જ્યારે જ્યારે આ પ્રકારની રેડ અન્ય જે સ્વતંત્ર એજન્સીઓ છે તેના દ્વારા કરવામાં આવે છે ત્યારે જુગાર ધામ મળી આવે છે, પરંતુ સ્થાનિક પોલીસની હદમાં જ્યારે આ પ્રકારનો જુગાર ચાલતો હોય છે ત્યારે જુગાર નથી મળી આવતો. એટલે સ્વાભાવિકપણે આ બાબતે પોલીસ કમિશનર પણ કાર્યવાહી કરશે અને પીએસઆઈ સહિતના જે એમના હદ વિસ્તારમાં આવતા ઇન્ચાર્જ છે તેને પણ સસ્પેન્ડ કરવાની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અગાઉની વાત કરીએ તો અગાઉ પણ આ પ્રકારે જ્યારે જુગારની રેડ સરદારનગર વિસ્તારમાં કરવામાં આવી હતી ત્યારે પણ ગઈકાલે ઝોન 4 ડીસીપીએ 2 જેટલા જે પીએસઆઈ છે ડીજી પટેલ અને એમએમ ઠાકોર તેમને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ અત્યારે હાલ જોવાનું એ છે કે આ બંને રેડમાં પોલીસ કઈ રીતની કામગીરી કરે છે. જે રીતે રાયખડ વિસ્તારમાંથી આટલો મોટો જુગાર ધામ મળી આવ્યો છે અને હવે પોલીસે માત્ર કાર્યવાહી કરી છે કે જવાબદાર અધિકારીઓ સામે નક્કર પગલાં લે છે તે પણ જોવું રહ્યું. બિલકુલ બિલકુલ આભાર મૌલિક. તો આખરે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પડ્યા, જવાબ જુગારીઓ ઝડપાયા છે. હવે આપ જુઓ કે જસદણમાં બરાબરનો પ્રચાર જામી રહ્યો છે. કુંવરજી બાવળિયાનો જે પ્રચાર છે એ રાઉન્ડમાં ડાન્સ પણ થયો. બાવળિયા સહિત નેતાઓ પણ પ્રચારમાં જોડાઈ ગયા. લોકસંપર્કમાં રાઉન્ડ દરમિયાન ડાન્સ પણ કરવો પડ્યો. ભરત બોગરા, મોહન કુનારે પણ જોડાયા. ધનસુખ ભંડેરી સહિત અગ્રણીઓ ડાન્સ કરતા જોવા મળ્યા. આગામી 20મી તારીખે જસદણની પેટા ચૂંટણી થવાની છે અને આ સ્થિતિની વચ્ચે ભાજપના ટોચના નેતાઓ ડાન્સ કરતા જોવામાં આવી રહ્યા છે. કુંવરજીભાઈ પણ જુબ્યા. તમામ ભાજપના નેતાઓ ઝૂમી રહ્યા છે. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે બંને પક્ષો રાજકીય પક્ષો ઈડી ચૂંટણી જોર લગાવી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રાજકોટ પહોંચ્યા, જ્યાં મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે જસદણનો જંગ ભાજપ જ છે અને કોંગ્રેસને હાર અપાવશે. સાથે તેમણે કહ્યું કે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામોની કોઈ અસર પેટા ચૂંટણીમાં થનાર નથી. જસદણનો વિકાસ એ ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે, રાજ્યનો વિકાસ એ જવાબદારી છે. ત્યારે એક નવા જસદણની કલ્પના સાથે ભાઈ શ્રી કુલજીભાઈ અને ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં કામ કરશે. કોંગ્રેસ એ ચોક્કસ ગુમાવે છે ત્યારે, એ સીટ ગુમાવે છે, એ જીતવાના નથી ત્યારે હવામાં હવાત્યા મારી અને માત્ર પ્રવાસી આગેવાનો તરીકે એમના કાર્યકર્તાઓ કામ કરે છે. અમારા ભાજપના કાર્યકર્તાઓ અને જનતા જનાર્દન એમના આશીર્વાદ પણ અમારા ઉપર છે જસદણના. ત્યારે આ સીટે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. ગાંધીનગરના દહેગામથી પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં નીકળેલી રેલીનું ગાંધીનગરમાં સમાપન થયું હતું. રેલીના સમાપન સમયે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન પર પ્રહાર કરતા કહ્યું હતું કે જે ઉદ્યોગપતિના દેવા માફ કરો છો તો ખેડૂતોના દેવા પણ માફ કરો અને જો દેવા માફ નહીં કરાય
તો 21 ડિસેમ્બરના રોજ ભુજમાં ખેડૂતો સાથે રેલી યોજવાની પણ વાત તોગડિયાએ કરી હતી. જો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કમલનાથ બે ભાજપ કયા, એક કોંગ્રેસ, એક ખેડૂતના દેવા માફ કરી શકે તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં ખેડૂતના દેવાઓ માફ કરો. લાખો ખેડૂતોની મગફળી ટેકાના ભાવની ગુલબામો માગ્યા પછી પણ ખરીદાતી નથી, એ ખરીદો અને જે તાલુકાને અછતમાં લીધા નથી અને લો, નહીતર હું 18,000 ગામોમાં આંદોલનની શરૂઆત કરીશ. ગાંધીનગરના દેગામમાં ખેડૂતો અને પશુપાલકો માટેની એક રેલીમાં તોગડિયા સૂત્રોચ્ચાર કરતા અને સરકાર વિરુદ્ધ પ્રહાર કરતા પણ જોવા મળ્યા. આ રેલીમાં મર્યાદિત સંખ્યામાં લોકો પણ જોવા મળ્યા હતા. એક સમય હતો જ્યારે તેમનું નામ જ કાફી હતું, એક સમય હતો જ્યારે તેમનો હુંકાર કાફી હતો, એક સમય હતો જ્યારે ઝીલી લેવાતો પડ્યો બોલ. પ્રવીણ તોગડિયા એક એવું નામ અને એક એવી હસ્તી જે કારકિર્દીમાં એક સમય ટોચના સ્થાને હતા. વર્ષ 1989માં માત્ર 22 વર્ષની વયે આરએસએસના મુખ્ય માર્ગદર્શક બન્યા. ત્યારથી તેમનો સિતારો પૂરજોશમાં હતો. 1996-97માં રાજકીય રીતે શંકરસિંહ વાઘેલાની સરકારમાં તેમની ધરપકડ થઈ. જો કે નરેન્દ્ર મોદીએ ખાસ તેમના માટે લડત લડીને તેમને આઝાદ કરાવ્યા. 2001માં જ્યારે મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને પૂરેપૂરું પીઠબળ હતું તેમના એ વખતના ખાસ સમર્થક પ્રવીણ તોગડિયાનું. 2002માં બનેલી રમખાણોની ઘટના સમયે તેઓ તેજાબી ભાષણથી ચર્ચામાં આવ્યા. એક સમયે તેમનું નામ ચારે દિશામાં ગુંજવા લાગ્યું. તેઓ હિન્દુ હૃદય સમ્રાટ તરીકે ઓળખાવા લાગ્યા. જમીન મેં મંદિર મિલેગા તો હિંદુ કો સોંપેંગે, સુપ્રીમ કોર્ટ મેં દિયા હુઆ એફિડેવિટ, ઉનકા પાલન કરને કે લિયે સરકાર બાધ્ય. 2002ની ચૂંટણીમાં તેઓએ 100થી વધુ રેલીઓ પણ ભાજપના સમર્થનમાં સંબોધી. સૌથી મોટી વાત એ હતી કે એ વખતની સરકારોમાં તેમનો પડ્યો બોલ ઝીલી લેવાતો. જો કે પ્રવીણ તોગડિયાના પતનની શરૂઆત એ સમયે થઈ જ્યારે 2002 બાદ તેમને મહત્વ મળવાનું ઓછું થઈ ગયું. અંદરના સૂત્રોના જણાવ્યા અનુસાર ઝડફિયાને મંત્રીમંડળથી પડતા મૂકવા એ તોગડિયાને બહુ દખલંદાજી ન કરવાના સંકેત આપવાની પ્રક્રિયા હતી. 2007માં ઝડફિયાની પાર્ટી મહાગુજરાત જનતા પાર્ટી માટે તોગડિયા અને વીએચપીએ કરેલો પ્રચાર તેમના પતનની ગાથાના વધુ એક પ્રકરણ જેવો સાબિત થયો. ત્યારબાદ ધીમે ધીમે સતત તેમને નજરઅંદાજ કરવાનું શરૂ થયું. અંતે સ્થિતિ એવી આવી કે તેમને વિશ્વ હિન્દુ પરિષદથી પણ અલગ થવાની નોબત આવી. અને આજે સ્થિતિ એ છે કે એક પણ નાના એવા ગામ દહેગામના ખેડૂતો અને પશુપાલકો જ્યારે તેઓ રેલીમાં જોડાય છે તો તેમને એટલું જ જનસમર્થન પણ નથી મળી રહ્યું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેજા હેઠળ તેઓ રીતસર પોતાનું અસ્તિત્વ શોધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. અરવલ્લીના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની વધુ એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. કોન્ટ્રાક્ટર હસમુખ પટેલ સાથે પૈસા લેતી દેતીની વાતચીત થઈ રહી છે. હસમુખ પટેલને ઓળખતા ન હોવાની વાત કરતા ધવલસિંહ ઝાલાએ વિવિધ મુદ્દે વાતચીત કરી. ઓડિયો ક્લિપમાં 40 લાખમાં 5 લાખનો હપ્તો આપવાની વાત થઈ રહી છે. આ ઓડિયો ક્લિપ વાયરલ થતાં કોંગ્રેસ પેડામાં ખળભળાટ મચ્યો છે. કાલે દ્વારકા જતા પહેલો તો મને ફોન કરજો, તમને કેટલા વાગે
પણ બીજું કોઈ બીજા કોઈ હેરાન ના કરે મને, એ તમે સાચવી દો. આ પહેલા પણ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં વાત્રક જળાશયમાં ફિશિંગ ટેન્ડરમાં ધવલસિંહ જલાએ કોન્ટ્રાક્ટર પાસે 40 લાખ માગ્યા હોવાની વાતચીત થઈ હતી. ધવલસિંહ અને કોન્ટ્રાક્ટર વચ્ચે કોડવર્ડમાં વાતચીત થાય છે જેમાં 40 લાખને 40 રૂપિયા કહેવામાં આવે છે અને હપ્તે હપ્તે રૂપિયા આપવાનો ઉલ્લેખ કરાયો છે. ઝી 24 કલાક કથિત ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતો. ટાઈમ ખાસો થઈ ગયો હતો, મારા મગજમાંથી ફિગર નીકળી ગઈ હતી કે ભાઈ આપણે કહું ફિગરની વાત થઈ ગઈ. એટલે મેં કીધું સાહેબને પૂછી લો અને કામ ચાલુ કરું, એટલે લોજિક કીધું કરી લઈએ. ડિમાન્ડ કેટલી હતી તમારી? એ 50 રૂપિયા બાદમાં તમે એમ કીધું ઓછા કરીને 40 લાખ બરાબર, એટલે મેં કીધું આ રૂપિયા 40 રૂપિયા રાખી વાત બીજી કોઈ ચર્ચા નથી. 40 રૂપિયા એટલે 40 લાખ 5 વર્ષના બરાબર. હવે ઇન્સ્ટોલમેન્ટમાં આપું તો ચાલશે? ના એટલે